હેલો દોસ્તો, કેમ છો? તો આજે આપણે ફરીથી મળી ગયા છીએ. તો દક્ષા રેસીપી પેજમાં આપનું સ્વાગત છે. અને હા, યુટ્યુબની અંદર પણ આપણી ચેનલ છે, તેનું નામ છે ગુજરાતી દેશી રસોઈ. તો આજે આપણે જોવાના છીએ ખેતરની અંદર સેતુ વિશેની માહિતી. તો શું તમે સેતુ ખાધા છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને તે આપણા શરીર માટે તો ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આપણે સેતુ વિશેની માહિતી જોઈશું. તો ચાલો દોસ્તો, આપણે સેતુના ઝાડ જોડે જઈશું. તો ગામડામાં તો આ રીતના સેતુના ઝાડ આસાનીથી ઉગી જતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા લાઇનસર સેતુના ઝાડ ઉગ્યા છે, અને તે ગામડાની અંદર તો આસાનીથી ઉગી જતા હોય છે, જ્યારે સિટીની અંદર તો વેચાતા સેતુ લઈ અને ખાવામાં આવતા હોય છે. તો આ રીતના તમે જોઈ શકો છો કે આ બધા જ અહીંયા સેતુના ઝાડ છે. તો તમે જોઈ શકો છો કે આ રીતના સેતુનું ઝાડ હોય છે, અને બધી જ ડાળીઓમાં આ રીતના પહેલાં મોર આવી જતો હોય છે, અને તેના પાન આ રીતના હોય છે તે તમે જોઈ શકો છો. તો ગામડામાં તો આસાનીથી સેતુ ઉગી જતા હોય છે, અને પછી તેની ઉપર આ રીતના પહેલાં સેતુ લાગતું હોય છે. તો આ અહીંયા એકદમ કાચું સેતુ છે. પછી તે ધીમે ધીમે મોટી સાઈઝનું બનતું હોય છે, અને તેનો લાલ કલર થઈ જતો હોય છે. પાક્યા પછી તેનો કલર આ રીતના થઈ જતો હોય છે. તો આનો આનો ટેસ્ટ બહુ જ મીઠો લાગતો હોય છે. જ્યારે કાચું ખાઈએ તો તે ખાટું મીઠું લાગતું હોય છે. તો આ રીતના તમે જોઈ શકો છો કે ઘણા જ પ્રમાણમાં સેતુ લાગ્યા છે. તો આપણે સેતુના ફાયદા વિશે થોડી માહિતી લઈ લઈએ. તો આ સેતુ ક્યારે લાગે છે કે જ્યારે શિયાળાની ઋતુ પૂરું થાય અને ઉનાળાની ઋતુ શરૂઆત થાય, એટલે કે બે ઋતુની વચ્ચેનો જે સમયગાળો છે એટલે કે વસંત ઋતુ. તો આ ઋતુની અંદર આ સેતુ તૈયાર થાય અને પાકતા હોય છે, એટલે આ સેતુ ખાવા ખૂબ જ જરૂરી છે. અને આ સેતુ આ સિઝનમાં મળતા હોય છે. તો જે સિઝનમાં આપણને જે વસ્તુ ફળ મળતું હોય તે આપણે તેને ખાઈ જ લેવું જોઈએ, કેમ કે આપણા શરીર માટે તો ખૂબ જ ફાયદાકારક છે. તો સેતુને આપણે ખાઈએ તો તેની અંદરથી આ રીતના કલર પણ આવતો હોય છે, તે તમે જોઈ શકો છો. તો મારા હાથે કલર થયો છે. તો આ રીતના એનો કલર પણ આવતો હોય છે, અને આનો તમારે જ્યુસ બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો, અને જે પાકીને તમે ખાઓ તો તેનો ટેસ્ટ મીઠો લાગતો હોય છે, અને તેની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, અને તે રોગપ્રતિકારક શક્તિ માટે પણ ખૂબ જ ઉપયોગી છે, અને તે સુગરને પણ કંટ્રોલમાં કરી શકે છે, અને તેની અંદર ઇમ્યુનિટી પણ ખૂબ જ હોય છે. એટલે જે સમયે જે ફળ થાય એ ફળ આપણે ખાઈ જ લેવું જોઈએ, કેમકે આપણા શરીર માટે તો ખૂબ જ ઉપયોગી છે. અને આ તો શિયાળા અને ઉનાળાની વચ્ચે જ થતું હોય છે, અને એ ઋતુની અંદર બધા લોકો બીમાર પણ પડતા હોય છે. તાવ, શરદી, ઉધરસ જે આ ઋતુની અંદર જ થતું હોય છે. તો આ ઋતુની અંદર આ ફળ લાગે છે, તો આનો ઉપયોગ આપણે કરી જ લેવો જોઈએ. તો ગામડાની અંદર તો અમે આસાનીથી ખાઈ લઈએ છીએ, પરંતુ જ્યારે સિટીમાં તો વેચાતું લેવું પડે છે, અને આ ટાઈમ પર તે પાકી પણ જાય છે. તો તમે જોઈ શકો છો કે પાકા પાકા નીચે ઘણા બધા પણ પડ્યા છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા લાઇનસર ઝૂમખે ને ઝૂમખે લાગ્યા છે, એ તો તમે જોઈ શકો. આ રીતના પાન નથી તેટલા સેતુ લાગ્યા છે. તો પછી આપણે ખાઈ લઈશું. તો આ તો આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે તેનો ટેસ્ટ જરૂરથી મારીશું. જ્યારે ગામડામાં તો આ રીતના મળી જતા હોય છે, અને તે આસાનીથી આ સેતુળનું ઝાડ પણ ઉગી જતું હોય છે. તો આપણે અહીંયા જે આ રીતના જે પાકા છે તે પાકા આપણે બધા જ ખૂટી લઈશું, અને આમાંથી તમારે જ્યુસ બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો. તો મારા હાથે પણ આ સેતુનો કલર થઈ ગયો છે. તો આ રીતના આપણે પાકા પાકા બધા જ સેતુર વીણી લઈએ. તો આ રીતના મેં બધા સેતુ વીણી અને એક પ્લેટની અંદર લઈ લીધ્યા છે, અને તમે મારા હાથે કલર પણ જોઈ શકો છો કે આનો કલર પણ થયો છે. તો આ તો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, અને તેની અંદર બધા ઘણા બધા વિટામિન પણ રહેલા છે. તો આ સિઝનમાં તમે સેતુ એકવાર જરૂરથી ખાજો, અને ગામડામાં તો મળી જતા હોય છે, પરંતુ સિટીની અંદર તમારે વેચાતા લેવા પડતા હોય છે. પરંતુ જે સિઝનમાં જે આપણને ફળ મળતું હોય તેનું આપણે ખાઈ જ લેવું જોઈએ.
તો અમે આ રીતના વીણી લીધા છે અને આમાંથી જો તમારે જ્યુસ બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો. તો આજનો વિડીયોમાં તો ખૂબ જ મજા આવી હશે અને ખૂબ એન્જોય પણ કર્યો. તો હવે આપણે આજનો વિડીયો પૂરો કરીએ અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. તો દક્ષા રેસીપી પેજને લાઈક, ફોલો અને શેર પણ કરી દેજો. અને હા, યુટ્યુબની અંદર પણ આપણી ચેનલ છે, તો ગુજરાતી દેશી રસોઈ છે. તો તય જય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે આગલા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.